નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન માં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે વિષય હિન્દી ધોરણ 2 અને એમાં પાઠ 16 મો મેરા પરિવાર. વિદ્યાર્થી મિત્રો, મેરા પરિવાર શબ્દ સાંભળીને આપણે એક એવી સમજણ મનની અંદર આવે કે મારી સાથે રહેતા સભ્યો, બરાબર. આપણા ઘરની અંદર જેટલા જેટલા સભ્યો રહે એને આપણે પરિવાર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર. તો સૌથી પહેલા મેરા પરિવાર એટલે કે મારું કુટુંબ, બરાબર, મારું પરિવાર. તો જોઈએ આપણો પરિવાર છે એની અંદર ઘણા બધા સભ્યો હોય, જેમ કે દાદા દાદી. તો સૌથી પહેલા આપણા ઘરના વડીલ હોય છે દાદા દાદી, પછીનું સ્ટેપ આપણે જોઈએ તો મા અને પાપા એટલે કે મમ્મી અને પપ્પા, એવી જ રીતે ચાચા અને ચાચી એટલે કે કાકા અને કાકી, અને એવી જ રીતે બુવા, બુવા એટલે ફઈ. તો આવી રીતે એક મેરા પરિવારની અંદર દાદા દાદી, મમ્મી પપ્પા, ચાચા ચાચી અને બુવા. પછીનું સ્ટેપ જોઈએ તો ભાઈ બહેન અને આપણે પોતે. દાખલા તરીકે હું પોતે એક વિદ્યાર્થી છું, બરાબર, તો મારા ભાઈ અને બહેન એવી રીતે આખે આખું એક કુટુંબ થયું. હવે એવી જ રીતે કુટુંબની અંદર, પરિવારની અંદર આપણું વસવાટ પક્ષ હોય છે, તો એમાં આપણા નાના નાની, તો એ પણ આપણું પરિવાર થયું. નાના નાની, મામા મામી, બરાબર, માસા માસી, એવી જ રીતે પરિવારના સભ્યો હોય છે. એટલે કે મારું પરિવાર, મેરા પરિવાર. તો પરિવારની અંદર કાકા કાકી, નાના નાની, દાદા દાદી, મા પાપા, ચાચા ચાચી, આ બધા જ પાત્રોને મળીને એક આખું પરિવાર બને છે. આપણે જોઈએ કે આ પરિવાર છે એક આખું વૃક્ષ છે, બરાબર, અને એ વૃક્ષની અલગ અલગ ડાળીઓ છે, એ આપણા પરિવારના અલગ અલગ સભ્યો છે, બરાબર. તો એક વૃક્ષ છે એ છે મારું પરિવાર. હવે મારા પરિવારની પહેલી ડાળી છે મારા દાદા અને દાદી, એના પછીની ડાળી છે મમ્મી અને પપ્પા અને ચાચા અને ચાચી, એના પછીની ડાળી છે, ડાળી એટલે શાખા, બરાબર, શાખા એટલે ડાળ, એના પછીની ડાળી થાય એટલે કે શાખા થાય, એ થશે ભાઈ અને બહેન, આપણે પોતે, બરાબર. એવી જ રીતે નાના નાની, મામા મામી, આવી રીતે. તો મારા પરિવારની અંદર આવી રીતે ઘણા બધા સભ્યો છે એનો સમાવેશ થતો હોય છે. તો દાખલા તરીકે હું પોતે એક વિદ્યાર્થી છું, માની લો કે મારું નામ જય છે, બરાબર છે. તો યહ મેરે દાદા હૈ, વિદ્યાર્થી મિત્રો, જો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન છે અને એમાં ખાલી જગ્યા છે કે વાક્ય આપેલા છે પણ એ વાક્ય અધૂરા છે, તો એ વાક્યને પૂરા કરવાના છે. તો માની લો કે હું વિદ્યાર્થી છું, મારું નામ જય છે અને હું આ અધૂરું વાક્ય પૂરા કરું છું કે યહ મેરે દાદા હૈ, ઇનકા નામ ખાલી જગ્યા હૈ, રિક્ત સ્થાન હૈ, બરાબર. તો આ મારા દાદા છે, એમનું નામ, ચલો હું દિનેશભાઈ રાખું છું, બરાબર. તો આ મારા દાદા છે, એમનું નામ દિનેશભાઈ છે. આ મારા દાદા છે, જો નીચે ઈ વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર આપેલું છે, તો આપણે હિન્દીનું વાક્ય છે એમાં એની ખાલી જગ્યા પૂર્ણ કરીશું, એવી જ રીતે ગુજરાતીમાં પૂર્ણ કરીશું અને એ વાક્યને પૂરું કરીશું. એવી જ રીતે ઈ વાક્ય પછી યહ મેરી દાદી હૈ, ઉસકા નામ ખાલી જગ્યા હૈ. તો તમારે પોતાના દાદી જે કંઈ હોય એમનું નામ હોય એ લખીને એ વાક્ય પૂર્ણ કરવાનું. એવી જ રીતે પછી નાના છે, નાની છે, પાપા છે અને મા છે. તો પોતે પોતાના મમ્મી પપ્પા નાના નાનીનું નામ લખી આ વાક્ય પૂર્ણ કરવાના છે, હિન્દીમાં તેમજ ગુજરાતીમાં. અને સામેના પાઠમાં જોઈએ કે યહ મેરા ભાઈ હૈ, તો તમારા ભાઈનું નામ છે એ લખીને હિન્દી ગુજરાતી વાક્ય પૂર્ણ કરવાનું છે. એવી જ રીતે બહેન, ચાચા ચાચી, મામા, બુવા અને આવી જ રીતે જેમને તમે પરિવારના સભ્યોના નામ કહ્યા છે, એવી જ રીતે તમારી જોડીમાં પણ આપેલું છે, પુસ્તકમાં પણ આપેલું છે, એ જોઈ અને તમારે વાક્ય પૂરા કરી લેવાના છે. થેન્ક યુ.